હવે જોઈએ મિત્રો આપણે વિટામિનોના પ્રકારો વિશે, કયા કયા પ્રકારના વિટામિનો આપણા શરીરની અંદર આવેલા હોય છે તે જોઈએ. હવે વિટામિનોના પ્રકારો, તો આપણા શરીરમાં વિવિધ પ્રકારના વિટામિનો આવેલા હોય છે, જેવા કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે, વિટામિન ઇ, જેવા પ્રકારના વિટામિનો આપણા શરીરની અંદર આવેલા હોય છે. તો આપણા શરીરમાં વિવિધ પ્રકારના વિટામિન આવેલા હોય છે, જેવા કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, સોરી વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઇ અને વિટામિન કે. વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઇ અને વિટામિન કે, આવા પ્રકારના વિટામિનો આપણા શરીરની અંદર આવેલા હોય છે. હવે આના સિવાય મિત્રો આપણા શરીરની અંદર એટલે કે આ ઉપરાંત વિટામિનોનો એક સમૂહ આવેલો હોય છે, એ સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. જોઈએ મિત્રો, આ ઉપરાંત વિટામિનોનો સમૂહ આવેલો હોય છે, જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. વિટામિન બી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. તો આ માહિતી હતી મિત્રો વિટામિન વિશેની, કે વિટામિનના પ્રકારો વિશેની. તો આ પણ ટોપિક તમારે મિત્રો હોમવર્કની અંદર લખવાનો રહેશે. હવે ત્યારબાદ જોઈએ મિત્રો આપણે કે કયો વિટામિન કયા પદાર્થોમાંથી મળી આવે છે, એટલે કે એના સ્ત્રોતો કયા છે અને એનું મહત્વ શું હોય છે એના વિશે ચર્ચા કરીએ. કે વિવિધ વિટામિનના સ્ત્રોત અને તેનું મહત્વ, વિવિધ વિટામિનના સ્ત્રોત અને તેનું મહત્વ. તો સૌ પ્રથમ જોઈએ મિત્રો આપણે વિટામિન એ વિશે. વિટામિન એ વિશે તો કે વિટામિન એ ના સ્ત્રોતો ક્યાં છે, એટલે કે વિટામિન એ આપણને મળે છે ક્યાંથી, જોઈએ મિત્રો એના સ્ત્રોતો. તો કે મિત્રો વિટામિન એ છે એ દૂધ, માખણ, ઈંડા, માછલી, કોડલીવર ઓઇલ, એટલે કે માછલીના યકૃતમાં રહેલું તેલ એને કોડલીવર ઓઇલ કહેવામાં આવે છે. કે દૂધ, માખણ, ઈંડા, માછલી, કોડલીવર ઓઇલ, કેરી, પપૈયું, લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, કોબીજ, પાલક વગેરેમાંથી આપણને મળતું હોય છે. દૂધ, ઈંડા, માખણ, માછલી, કોડલીવર ઓઇલ, જે માછલીના યકૃતની અંદર રહેલું તેલ એને કોડલીવર ઓઇલ કહેવામાં આવે છે. ત્યાર પછી કેરી, પપૈયું, લીલા પાંદડા વાળા શાકભાજી, લીલા પાંદડા વાળા શાકભાજી, ગાજર, કોબી વગેરે,
તો આવા પદાર્થોમાંથી મિત્રો આપણને વિટામિન એ મળતું હોય છે. હવે જોઈએ એનું મહત્વ, એટલે કે વિટામિન એ નું આપણા શરીરની અંદર શું મહત્વ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ચાલો જોઈએ મિત્રો, કે વિટામિન એ આંખોની તંદુરસ્ત દ્રષ્ટિ માટે ઉપયોગી છે. તે આંખોની તંદુરસ્ત દ્રષ્ટિ માટે ઉપયોગી છે. તેના સિવાય વિટામિન એ શું ઉપયોગી છે? તો કે ત્વચાની જાળવણી માટે પણ વિટામિન એ ઉપયોગી છે. તે ત્વચાની જાળવણી માટે ઉપયોગી છે. તે ત્વચાની જાળવણી માટે પણ વિટામિન એ ઉપયોગી છે. હવે આ હતું મિત્રો વિટામિન એ વિશે, એટલે કે તે કયા પદાર્થોમાંથી મળે છે અને તેનું મહત્વ શું છે. હવે જોઈએ મિત્રો આપણે વિટામિન સી વિશે. વિટામિન સી તેના સ્ત્રોત, કે વિટામિન સી છે આપણને ક્યાંથી મળે છે, કેવા પદાર્થોમાંથી મળે છે? તો કે વિટામિન સી છે એ આમળા, લીંબુ, મોસંબી, નારંગી, જામફળ જેવા ખાટા ફળોમાંથી મળે છે. હવે જોઈએ મિત્રો એનું મહત્વ, કે વિટામિન સી નું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે? તો કે વિટામિન સી એ આપણને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. શું આપે છે મિત્રો? સી રોગ પ્રતિકારક શક્તિ આપે છે. ત્યાર પછી મિત્રો, કે દાંતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે તે જરૂરી છે. દાંતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે, તે દાંતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી હોય છે. તે શરીરની યોગ્ય વૃદ્ધિ માટે જરૂરી છે. તે શરીરની યોગ્ય વૃદ્ધિ માટે જરૂરી હોય છે. તો જોયું મિત્રો આપણે કે વિટામિન સી એ કયા પદાર્થોમાંથી મળી આવે છે અને તેનું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે. હવે જોઈએ મિત્રો આપણે વિટામિન ડી વિશે. વિટામિન ડી વિશે, વિટામિન ડી અને એના સ્ત્રોતો, એટલે કે વિટામિન ડી આપણને ક્યાંથી મળે છે? તો કે દૂધ, માખણ, ઈંડા, માંસ, માછલી, કોડ લીવર ઓઇલ, લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, સૂર્યપ્રકાશ વગેરેમાંથી આપણને વિટામિન ડી મળતું હોય છે. લખીએ મિત્રો, દૂધ, માખણ, ઈંડા, માછલી, લીલા પાંદડાવાળા શાકભાજી, કોડ લીવર ઓઇલ, કોડ લીવર ઓઇલ, ત્યારબાદ સૂર્યપ્રકાશ વગેરે. તો આવા પદાર્થોમાંથી મિત્રો આપણને વિટામિન ડી મળતું હોય છે. હવે જોઈએ એનું મહત્વ, કે વિટામિન ડી નું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે.
તે વિટામિન છે કે વિટામિન ડી એ દાંત અને હાડકાની વૃદ્ધિ માટે જરૂરી હોય છે તે દાંત અને હાડકાની વૃદ્ધિ માટે જરૂરી છે તે દાંત અને હાડકાની વૃદ્ધિ માટે જરૂરી છે નવીચે જોયું મિત્રો આપણે તો મિત્રો આપણે ચર્ચા અત્યારે કરી કે વિટામિન ના વિવિધ પ્રકારો તો આપણે જોયા કે ક્યાં ક્યાં તો કે વિટામિન એ વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે હવે એ વિટામિનો કયા પદાર્થોમાંથી મળી આવે છે અને એ વિટામિનોનું આપણા શરીરની અંદર શું મહત્વ હોય છે એના વિશે પણ આપણે ચર્ચા કરી તો આ પણ ટોપિક તમારે મિત્રો હોમવર્કની અંદર ફરજિયાત લખવાનો રહેશે તો વિટામિનો સુધી આપણે જોયું કાર્બોદિત જોયું પ્રોટીન જોયું ચરબી જોયું અને છેલ્લે અત્યારે આ વિટામિન વિશે જોયું હવે મિત્રો આગળ ખનિજસાર અને સમતોલ આહાર વિશે આપણે ભાગ 6 ની અંદર ચર્ચા આગળ કરીશું નમસ્કાર.